नमस्कार, आप जोई रहे छो नेशन प्लस न्यूज, हूँ છું આપણી સાથે હેતલ ભગત। આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે ભાજપ સરકારે મોનસૂન સત્રમાં 23 જેટલા બિલોને મંજૂરી આપવામાં આવી છે તે બાબતે આજે આણંદ જિલ્લાના ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી આપી હતી। ભાજપ સરકારે મોનસૂન સત્રમાં 25 જેટલા નવા કાયદા બિલ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાંથી મૂકી 23 મંજૂર કરાયા તે બાબતે બંને ગૃહમાં વિપક્ષની શું ભૂમિકા રહી અને વિકાસના કામોને સહકાર આપવાનો બદલે માત્ર વિરોધ જ કરવો એવો એકમાત્ર ઉદ્દેશ્ય સાથે સંસદની કાર્યવાહી અટકાવી દેતા હતા, જે બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી। તો આ બિલથી લોકોને અને દેશને શું લાભ થશે તેની પણ જાણકારી આપી હતી। તે સાથે કમલમ ખાતે આણંદ જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ દ્વારા આવતીકાલથી મતદાતા ચેતના અભિયાન શરૂ થવા જઈ રહ્યો છે। તેના ભાગરૂપે યુવકો વધુને વધુ મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે ભાજપ દ્વારા કાલથી અભિયાન શરૂ કરવામાં આવશે તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી। હમણાં જ મોનસૂન સત્ર પત્યું અને મોનસૂન સત્રમાં ઘણા બધા બિલ ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી રજૂઆત કરવામાં આવ્યા, એનડીએની સરકાર તરફથી રજૂઆત કરવામાં આવ્યા। એ બિલોમાંથી લગભગ 25 સરકારી બિલ પ્રસ્તુત કરવામાં આવ્યા અને 23 બિલ બંને સદનોમાં એ પાસ કરવામાં આવ્યા છે અને 7 બિલ અત્યારે રાજ્યપાલની સહી થઈ અને પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા અપરાધિક કાનૂનને નિરસ્ત કરવા માટે અમૃતકાળમાં આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 3 બિલ પ્રસ્તુત કરવામાં આવ્યા કે અંગ્રેજો દ્વારા જે બિલ દેશ આઝાદ થયો ત્યાર પછી એમાં કોઈ ફેરફાર થયા નહોતા અને વર્ષો સુધી જે કોંગ્રેસે રાજ કર્યું પરંતુ જે બિલમાં ફેરફાર કરવા જોઈએ એ બિલમાં ફેરફાર થયા નહોતા। આ 3 બિલ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે રજૂ કર્યા અને આ બિલમાં હજુ પણ સુધારા વધારા કરવા માટે સ્થાયી સમિતિમાં મોકલી આપ્યા અને કાયદા કાનૂન જે જાણતા હોય એ લોકોને પણ એમનું માર્ગદર્શન લઈ અને બિલમાં સુધારા વધારા કરશે અને અમૃતકાળને અનુરૂપ જે દેશ આઝાદ થયો એ પ્રમાણેના આ કાયદા કાનૂન બનાવીને બિલ પ્રસ્તુત કરવામાં આવશે। રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન બિલ, કે દિલ્હી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એનું સંશોધન કરી અને ભ્રષ્ટાચાર મુક્ત દિલ્હી થાય એનું બિલ રજૂ કરવામાં આવ્યું અને બંને સદનોમાં એ બિલ પણ પાસ થયું। એ જ રીતે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલ, કે ડિજિટલ ડેટા અને ડિજિટલ તરફ જ્યારે ભારત દેશ જતો હોય ત્યારે ઘણા બધા ગ્રાહકોને ડિજિટલમાં ડેટાથી એનું ચેકિંગ થતું હોય છે એ બિલ સંશોધન કરી અને એનો ડેટા સુરક્ષિત રહે એ માટેનું બિલ બંને સદનોમાં રજૂ કરી અને એ બિલ પણ પાસ થયું છે। ઘણા બધા અગત્યના બિલ આપણી સરકાર એનડીએ સરકારે આ સત્રમાં મૂકી અને જે સત્રમાં મણિપુરનો ઇશ્યુ જે વિરોધ પક્ષ લગાવતા હતા પરંતુ આ બિલો ઘણા બધા પાસ થયા છે, પરંતુ સદનમાં ખૂબ બિલો પણ પાસ થયા અને બિલો જે જરૂરી હતા એ રીતના બિલો પણ આપણી સરકારમાં પાસ થયા। આ માહિતી ટૂંકમાં જ આપું છું, પરંતુ આ સત્ર ખૂબ સારી રીતે પાસ થયું, સારી રીતે પસાર થયું છે। આવતીકાલથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી એક કાર્યક્રમ આવી રહ્યો છે, મતદાતા ચેતના અભિયાન। સમગ્ર દેશ આજે ચંદ્ર વિજય પર્વ મનાવી રહ્યો છે, એ બદલ સમગ્ર દેશવાસીઓને અભિનંદન। આ અભિયાન અમે એ રીતે ઉપાડ્યું છે કે મતદાતાની નોંધણી તો સરકાર કરતી જ હોય, તંત્ર કરતી જ હોય છે, પરંતુ લોકોમાં જનજાગૃતિ આવે અને ખાસ કરીને નવયુવાનો જેમને 18 વર્ષ પૂરા થયા છે એ લોકો આગળ આવીને નોંધણી કરાવે એટલે પ્રજા અને તંત્ર વચ્ચે સેતુ બનવાના આશયથી આ એક રાષ્ટ્રીય કક્ષાનું અભિયાન ઉપાડ્યું છે। એમાં ગુજરાત રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ગઈકાલે અમારા તમામ મંડળોમાં 70 મીટિંગો દ્વારા 5700 લોકોને અમે પ્રશિક્ષિત કરી અને બુથ સુધીનું આ અભિયાન અમે આવતીકાલથી શરૂ કરી રહ્યા છીએ, જેમાં મુખ્યમંત્રીથી લઈ અને કેન્દ્રીય નેતૃત્વ પણ જોડાવાનું છે। ત્યારે સૌ યુવાનોને વિનંતી, એક મતદાર તરીકેનો એક મતાધિકાર મેળવવા માટે આગળ આવીને પોતાના નામ નોંધાવે। હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।